પછી ભગવાન કૃષ્ણ માટે 56 ભોગો ભોજનો બનાવ્યા હતા દુર્યોધને ઘરે. પૈસા વાળો ખરો ને મારો રાજ બેઠો હતો. કૃષ્ણને કહે જમવા હાલો. કૃષ્ણ કે જમવા જેવું રાખ્યું તારા ઘરે જમવા હવે મૂર્ખા. કે એક બાજુ મારું અપમાન કરે છે, મારી આટલીક વાત રાખવા તું તૈયાર નથી, અને મારા ઘરે જમવા હાલો નહીં હાલું તારા ઘરે જાક. 56 ભોગને કૃષ્ણ પડતા મૂક્યા. પછી ક્યાં ગયા ખબર? વિદુરજીના ઘરે ગયા છે. વિદુરજી મિટિંગમાં હતા, તો બધી ખબર હોય વિદુરજીને. આમ વિદુરજીને ખબર પડી કે હવે કૃષ્ણ આપણા ઘરે ખાવા આવશે, બીજે ક્યાં જશે નહીં. વિદુરજીને ઘરે આવી પરિસ્થિતિ એવી હતી કે આજે સીધું બીધું કંઈ હતું નહીં એના ઘરે. એ બજારમાં લેવા ગયા કે લેતો જાઉં. કૃષ્ણ આવ્યા છે ઘરે. કૃષ્ણ કે તમારા ઘરે જ આવીશ. કે એને એમ કે બજારમાંથી કંઈક લઈ આવું. દુર્યોધનને ખબર પડી, મારે હડતાલ પાડી દીધી, પેલા બધી દુકાન બંધ કરી નાખી. વિદુરિયાને કઈ દેતા નહીં કઈક. લ્યો પોતાના ઘરે કૃષ્ણ માટે 56 ભોગ કર્યા છે, અને કૃષ્ણ જો વિદુરજીને ઘરે જાય છે તો બજારમાંથી કોઈ વેચાતો પણ એને કઈ દેજો નહીં. આટલો કૃષ્ણની સાથે વિરોધ. તો એ બજારમાં લેવા ગયા. આ બાજુ કૃષ્ણ આવ્યા ઘરે. વિદુર પત્ની ઉમરવાળી હતી, ડોસી થઈ ગઈ, ડોસી સમજાય ને, એ સ્ત્રીનો સ્વભાવ. હવે ઘરમાં નાતી હશે દરવાજ બંધ કરીને, સમજા કપડા વગર. અને કૃષ્ણ આવી ગયા ત્યાં કને, હાંકડ ખખડાવી, હે માજી કમાડો ગાડો. માજી કે કોણ છે? અરે હું કૃષ્ણ છું. કે ઓ વિદુર પત્ની કૃષ્ણ આવ્યા. કૃષ્ણ નામ સાંભળતા વિદુર પત્ની હર્ષ ઘેલા થઈ ગયા, કારણ કે એને ભક્તિ હતી ભગવાન. કૃષ્ણ અમારા ઘરે પધારે, એવો આનંદ થઈ ગયો ને. પોતે નગ્ન છે ને એ ભૂલાઈ ગયું. સીધો દરવાજો ખોલ્યો ને કૃષ્ણ કે ઓહો હો. કૃષ્ણ આડું જોઈ ગયા, વાંય જોઈ ગયા, સમજાય. એ કે માજી કપડાં તો પહેરો. તઈ ખબર પડી કે હું કપડાં નથી પહેર્યા. લ્યો પછી કપડાં પહેર્યા. થોડેક ભાનમાં આવ્યા. ભગવાને કે માફ કરજો, ઘરડીથી મને ખબર નથી પડતી, સમજાય ને. ભાન વિના નહીં કે મારો અપરાધ માફ કરજો. કે પણ આજે અમારું મોટું ભાગ્ય, ઓચિંતા અણતેડિયા તમે અમારી ઘેર આવ્યા હો. શ્રી કૃષ્ણ કહેજો પાંડવોની છેલ્લી મિટિંગમાં આવ્યો હતો થોડીક પંચાયત કરવા માટે, દુર્યોધનને સમજાવવા માટે. પણ દુર્યોધન સમજ્યો નહીં, ઉલટાનું સામેથી મારું સખત અપમાન કર્યું. તો યુદ્ધનું નોતરું આપીને ઘરે જતો હતો, પણ મને એમ કે હવે આ ભૂખ બહુ લાગી છે, એ એટલા માટે તમારે ઘેર આવ્યો છું. ભૂખ બહુ લાગી છે, ખાવાનું હોય તો કંઈક આપો. વિદુર પત્ની કે પ્રભુ અત્યારે બીજું તો કાંઈ નથી, કેલા છે, કેલા હાલશે. હાલે હાલે ભગવાન કે જી હોય લાવો. કે હવે પ્રેમમાં ને પ્રેમ ઘેલા બનેલા વિદુર પત્ની કેળાને છોડા છોલી છોલી અને છોડ જ ભગવાન દેવા માંડે. લ્યો કેલા નાખી દે પટે કચરામાં અને છોડા ખવડાવ્યા. અને કૃષ્ણ કેલાના છોડા ખાતા ખાતા એવા વખાણ કરે, ઓહો બહુ મીઠી કેલા, બહુ મીઠી. કહો ભગવાન હસતા જાય, પાછા જમતા જાય. ઘરમાં નાટક ચાલુ છે. આવું કેલા છોડા ખવડાવે ભગવાનને. ત્યાં તો વિદુરજી આવ્યા. જ્યાં આવીને જોયું પોતાની ઘરવાળી કૃષ્ણને છોડા ખવડાવે છે. અને વિદુરજી કે અરે ગાંડી આ શું છે, કેળાનો ગરભલો પરો નાખી દેશે ને છોડા ખવડાવે છે કૃષ્ણને. તઈ તેને ખબર પડી, અરે હું છોડો ખવડાવું છું. હરી ભગવાનને હાથ જોડ્યા, હો અરે પ્રભુ ભૂલ થઈ ગયો, છોડો ખવડાવી દે તમને. કે પછી કેલા આપી ભગવાન કે આ કેલા ઉણ જેવી મીઠી નથી, કે છોડા બહુ મીઠા હતા, કે એમાં ભાવ હતો. હવે પોતાના શરીરનું ભાન આવી ગયું. વિદુર પત્ની કે વિદુરજીને કંઈક સીધું તો લઈ આવો, ભગવાનને માટે કંઈક ભોજન બનાવી. વિદુરજી કે હું ગયો હતો બજારમાં, દુર્યોધને બજાર બંધ કરી નાખી બધી, કોંગ્રેસનું રાજા આવી ગયું જાણે, હડતાલ લાગી ગયો. એલા એટલે તમે હડતાલ જોઈએ ક્યાંય? હડતાલ પડે બજારમાં, કોઈ માણસો નીકળે નહીં, બધા ચુપ્પાચુપ આખી હડતાલ. આમ કોઈક આવે તો સીધા એને મારવા જ માંડે. હે મોટી મોટી હડતાલો લાગતી, આપણે કચ્છમાં આવી ગઈ ગાંધીધામ રે ઠેકઠેકાણે, વર્ષો થઈ ગયા. હવે તો આપણા અત્યારના રાજમાં હડતાલ બંધ થઈ ગઈ. હા પેલો બહુ જોરદાર હાલતી દુર્યોધન હડતાલ પાડી દે. એલા
વિદુરજી કે ગયો તો પણ દુકાનો બધી ફટાફટ બંધ થઈ ગઈ છે, કાંઈ મળે એમ નથી, તો પણ શું? પછી ગયા વગડામાં અને ભાજી લઈ આવ્યા થોડીક. ભગવાનને કે ભાજી છે તમને જો ભાવે તો રાંધી દઉં. ભગવાન કે ભાજી જવું તો મને બીજું કાંઈ જોઈ નહીં, કે ભાજી બહુ મીઠી લાગે. પછી ભાજી રાંધી દીધી અને ભગવાનને ભાજી જમાડી. કેળા જમ્યા, કેળાના છોડા એ તો જમી લીધા હતા, અને પાછી કેવળ નકરી ભાજી કૃષ્ણ જમ્યા. ભાવ જોઈને પ્રભુ રાજી થયા. ભગવાન કે હવે ખૂબ ધરાઈ ગયો, હવે કોઈ પંચ પકવાનની પણ જરૂર નથી, રુચિ નથી મને. તો ભગવાન શ્રી કૃષ્ણ ભૂખ્યા હતા, ભૂખ્યા ભૂધરે ભૂધરે ભક્તના ભાવથી કેળાના છાલણા ખાધા અને ભાજી ખાધી. માટે ભગવાન ભાવ નાના ભૂખ્યા છે પણ ભોજનના ભૂખ્યા નથી. હજી આગળ હાલો, આગળ બહુત મજાની વાત હે. ગાંફ ગામ છે ગુજરાતમાં, ત્યાં કને વસતા રાવલ ગર્ભંગ થયા, એના ઘરને ગુજરી ગયા એટલે ગર્ભંગ થયા. હવે એની એક સાડી હતી, સાડી કેને કહેવાય ખબર તમને? એની ઘરવારી ના, એની ઘરવારીના ભાઈની ઘરવારી એમ એવું કંઈક, તો ઠીક, ઘરવારીની બેન એને સાડી કહેવાય એમ. અચ્છા, ભાઈને સાડો કહેવાય એમને. હા, એ અમને એ ખબર નથી સંસારની તમારી, સમજા. તો વસ્તા રાવણની સાડી બાજુમાં રહેતા હશે તો એ ઘરનું કામ કરવા માટે આવે, હો, ભેંસ દુવે ને એ ઘરનું બધું કામ કરે. હવે વસ્તા રાવણ એમ થયું કે હવે આ મારી સાડી બધું કામ કરવા આવે છે તો ભેંસને વેચી નાખું તો એટલું કામ થોડુંક ઓછું થઈ જાય. એટલે તે દીના જમાનામાં 80 રૂપિયાની ભેંસ વેચી નાખી. કેટલા? એટલે તે દી હશે 80 રૂપિયા. આજે ભલે તમે 80,000 લેતા હશો, 80 રૂપિયામાં, જો કે 1,00,000 રૂપિયાની ભેંસ તો આજે હોય છે. પછી એની સાડી આવી, ઘરમાં જોયું તો ભેંસ નહીં. કે અરર, ભેંસ ક્યાં ગયા આપણી? ત્યારે વસ્તા રાવલ કે મેં વેચી નાખી. અરે, તમારા ઘરનું બધું હું કામ કરું છું ને મને પૂછ્યા આવે ને, વેચી નાખી ભેંસ કે? અરે, પણ મને એમ કે તમને આટલું બધું કામ કરવું પડે, ભેંસને દોવાની, એના વાસીદા ઉ તે બધા ચરા નાખવાના, બધું કામ વધી જતું હતું ને, એટલે વેચી નાખી એની સાડી. કે પણ મને પૂછવું તો હતું ને કાં? તો કે મને એ જો ભેંસનું દૂધ ઘાટું ને સારું હતું તો મને એકવાર એનો દૂધ પાક બનાવીને મહારાજને જમાડવાની ઈચ્છા હતી કે? અને તમે દૂધ વેચી નાખી, આ શું ભેંસ જ વેચી નાખી? મને સ્વામિનારાયણ ભગવાનને જમાડવા તા કે હો, અને એટલા માટે તો તમારા ઘરનું કામ કરવા આવતી હતી, બીજું મારે કાંઈ નથી કહો. એક દિવસ ભગવાન સ્વામિનારાયણ આપણા ઘરે આવી જાય ને એને થાળ જમાડું તો મારું આ મહેનત બધી સફળ થાય કે? તમે મારો સંકલ્પ ખોટો કરી નાખ્યો કે? એમ થઈને ઉદાસ થઈ ગયા વસ્તા રાવળ કે જો ભગવાન ભાવનાના ભૂખ્યા છે. સાચી ભાવના જો તમારી હોય તો તમે આજે જ બનાવો દૂધ પાક, સ્વચ્છ થઈ, ચોખ્ખા પવિત્ર થઈ રસોઈ બનાવો, ભગવાનની પ્રાર્થના કરશું આવી જાય. અને જો નહીં આવે તો જો આ ગોખલામાં આપણે ભગવાનની મૂર્તિ તો છે, ભગવાન અને ભગવાનની મૂર્તિ એક જ છે, એને જમાડી દેશું તો મૂર્તિ દ્વારા પણ ભગવાન થાળ આરોગ્ય છે. અને આજનું દૂધ તો છે જ, બનાવો દૂધ પાક. બાઈકે પણ મહારાજ ક્યાં છે અત્યારે? તો કે મહારાજ તો છે કચ્છમાં છે, એટલે મહારાજ કચ્છમાં ફરતા હતા. વાંધો નહીં, થાળ તો બનાવો, મૂર્તિને આગળ ધરશું. બાઈકે પણ મારે તો ખરેખરો ભાવ છે હો, હસતા રાવડ કે ભાવિક ભક્તોની આગળ તો ભગવાન ખડે પગે હોય છે એમ. છેટા નથી હોતા ભગવાન, ભગવાનને છેટું ઓરું કાંઈ નથી. આજે તમે સાચા ભાવથી થાળ બનાવો, ભગવાન જમવા આવે કે ના આવે કસોટી તો કરો, પરીક્ષા તો કરો ભગવાનની. અને આપણી ભેગી કસોટી થઈ જાય કે ભાઈ ભાવ સાચો કે ખોટો. પછી વસ્તા રાવળની સાડી નાઈ ધોઈ, ચોખ્ખા કપડાં પહેરી અને સરસ મજાની રસોઈ બનાવ્યો. એ કે હું દૂધપાકનો મસાલો લઈ આવું, સાકર લઈ આવું બજારમાંથી અને તમે બનાવો કે?
બીજું બધું બનાવ્યું, પૂરી એવું તે બધું ભજે ભજે બધું બનાવ્યું, દૂધ પાક બનાવ્યો, મસાલો લેવા ગયા. વસ્તા ભાઈ એક દુકાનમાં મસાલો લેતા હતા ને, ત્યાં તો ભાવના ભૂખ્યા ભગવાન હાજર થઈ ગયા. લ્યો પાંચ સાત પાર્ષદો ને એ ઘોડામાં થયા લે આવે ને, બોકાની વાડેલી ધબડક ધબડક કરતા બજારમાં આવી ગયા. વસ્તા રાવળને દેખીને વસ્તા રાવળ કે મહારાજ વસ્તા રાવળ ને કે વસ્તા રાવળ જય સ્વામિનારાયણ. વસ્તો રાવળ કે ઓહો હો મહારાજ તમે ક્યાંથી અહીંયા કને? લ્યો મેં સાંભળ્યું કચ્છમાં હતા ને. અરે મહારાજ કે નીકળ્યા છે, આવ્યા છે અહીંયા કને, જાય છે આ બાજુ કે. હો મહારાજ કે પણ ક્યાંથી બ્યાંથી આવ્યા પૂછવાનું, રેવા તમને ભૂખ બહુ લાગી છે, મારે જમવું છે કે. હો બે ગાઉનો ફેરો ખાઈને આવ્યા છે, જાવું તો આમ ગામમાં પણ બે ગાઉનો ફેરો ખાઈને આવ્યા છે કે ભાઈ ભૂખ તમારી પાસે જમવા મળશે કે. વસ્તા રાવળ કે મહારાજ તમારે માટે રસોઈ થાય છે કે. લો એના માટે આ સાકર લેવા આવ્યો છું, મસાલો લેવા આવ્યો હતો ને ત્યાં તો તમે મળી ગયા કે. મહારાજને કે હાલો ઘરે હમણાં જ રસોઈ તૈયાર છે કે. હો મહારાજ આવી ગયા ઘરે, ઘરના ફળિયામાં પેસતા જ હે વસ્તો રાવળ કે મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા, મને આ બૂમો પાડવા. વસ્તા રાવળની સાડી તો બે બાકડી થઈ ને અરે મહારાજને દેખીને હર્ષ ગેલી થઈ ગયો. ઓહો હો મહારાજ તમે પધાર્યા, મહારાજને પગે લાગ્યા. અને મહારાજ કે પણ શું કરો છો તમે? અરે મહારાજ આપણે માટે થાળ કરું છું. મહારાજ કે જલ્દી કરો, અમને ભૂખ બહુ લાગી છે. લ્યો અને ભગવાન એવા ભૂખ્યા થાય ને વાત જવા દો. ભાઈ કે મહારાજ બધું રેડી જ છે, હાથ પગ ધોઈને આવજો, પાણી બેસી જાઓ. મારે જમવા બેસતા ને હાથ પગ મુખ બધું ધોઈ સાફ કરીને પછી બેઠે.